વડોદરા શહેરના આજવા રોડ પર પંચમ પાર્ટી પ્લોટ પાસે દત્તનગર અંબિકાનગર ની નજીક છેલ્લા ચાર દિવસથી પાણીની પાઇપલાઇન લીકેજ છે, જેને લઈને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહીવટીતંત્રની ગોરબેદરકારીના કારણે પાણી લીકેજ થઈ રહ્યું છે। એક તરફ પાણીના બૂંદ માટે લોકો તરસતા હોય છે, જ્યારે બીજી તરફ પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે। આમ વડોદરા શહેરના આજવા રોડ પર પંચમ પાર્ટી પ્લસ પાસે આવેલા દત્તનગર વિસ્તાર અને અંબિકાનગર વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું જોવા મળી રહ્યું છે, ત્યારે તાત્કાલિક આ લીકેજને રિપેરિંગ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। વિશાલ બારોટ, વડોદરાથી। કહેવાતી અને કાગળપટની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર આજવા રોડ ઉપર આવેલ પંચમ પાર્ટી પ્લોટની પાછળ દત્તનગર અને અંબિકાનગરનો આ ભાગ છે, જ્યાં છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીની લાઇન લીકેજ છે। હજારો લીટર પાણી પીવાનું રોડ ઉપર અને ગટરમાં વહી રહ્યું છે, પરંતુ ભ્રષ્ટ અને નિંદ્રાધીન કોર્પોરેશનના અધિકારીઓના પાપે આ વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું, અને બીજી તરફ આટલો બધો પાણીનો વ્યય, તેમ છતાં પણ નવા નિયુક્ત કમિશનર સાહેબ હજુ પણ આવા અધિકારીઓ પર કાર્યવાહી નથી કરી રહ્યા, જેના કારણે આ બેલગામ બની ચૂકેલા અધિકારીઓના પાપે આ પાણીનો બગાડ અટકતો નથી। નવા કમિશનર સાહેબને સ્પષ્ટ માંગ છે કે આવા અધિકારીઓ પર હજુ પણ લગામ લગાવો અને એમની ઉપર કાયદાકીય પગલાં લો, જેથી કરીને આવા લીકેજોને એ લોકો તાત્કાલિક ધોરણે રિપેર કરે। તેજસ બ્રહ્મભટ્ટ।